નમસ્કાર મિત્રો હું હરિવદન ચોક્સી લાલ કિતાબ વાસ્તુ એક્સપર્ટ્સ મિત્રો આજના જમાનામાં મા બાપની એક ઈચ્છા હોય છે કે મારું સંતાન ખૂબ ભણે ખૂબ હોશિયાર રહે અને કંઈક મોટી ડિગ્રી મેળવે દુનિયામાં ખૂબ આગળ જાય આ બધી વસ્તુની અપેક્ષાઓ પોતાના બાળક પાસે મા બાપ રાખે છે રાખવી જ જોઈએ પણ કયા બાળક પાસે કેપેબલ બાળકમાંથી જે બાળક કેપેબલ નથી એટલું ભણી નથી શકવાનું અને એની પર જો તમે એની પર વધારે જોર નાખશો એ બાળક નર્વસ સિસ્ટમમાં ડાઉન થશે એની નર્વસ સિસ્ટમ ડાઉન થશે આજે હું જોઉં છું કે પહેલાં બીજા ધોરણના છોકરાના દફ્તરનું વજન હોય છે આઠથી દસ કિલો જેવું વજન થઈ જાય સાત કિલો આઠ કિલો વજન થઈ જાય છે પેલો વરીને આમ વાંકો વળીને બિચારો ઊંચકીને પેલી ગુણ લઈને ચાલતો હોય ને માણસો પેલો મજૂર એવી રીતના એ દફતર ઊંચકીને સ્કૂલની સીડી ચડે છે તો મિત્રો આ જે છે એ પણ તમારા બાળકને નર્વસ સિસ્ટમ પર અસર કરે છે બાળકના ખભા પર જ્યારે વધારે વજન આવે છે અને એ જ્યારે વધારે વજન ઊંચકીને લાંબો સમય ચાલે છે અથવા ઊભું રહે છે અને એ બાળકના શરીરમાં જો તાકાત નથી તો એની નર્વસ સિસ્ટમ ડાઉન થવાની જ તો આ બધું થાય છે ને જેના બાળકોને આવી તકલીફો છે જે બાળકો આમાં પીડાઈ રહ્યા છે તો એવા બાળકોને કઈ રીતે આપણે ટ્રીટ કરવા જોઈએ બાળકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ અને જીવનમાં આ જો લક્ષણ દેખાય તમને તમારા બાળકમાં તો એમાંથી કઈ રીતે બાળકને બચાવાય તો આ બધું જો તમારે જાણવું હોય ને સમજવું હોય તો હું લઈને આવી રહ્યો છું સેમિનાર નંબર તેર રોગ મહારોગ ભાગ બે તારીખ ત્રેવીસ બે બે હજારને વીસ સમય બપોરે ત્રણથી છ સ્થળ જીવન ભારતી હાઈસ્કૂલ રંગભવન હોલ નાનપુરા સુરત મિત્રો અમારા કોન્ટેક નંબર નીચે કોમેન્ટ્સમાં આપેલા છે એને તમે એ જોઈને અમારો કોન્ટેક કરી શકો છો તમે તમારી સીટ બુક કરાવી શકો છો આ સેમિનારમાં આવવાની ફીસ છે ફક્ત અને ફક્ત સો રૂપિયા અને આ તમે ગૂગલ પે પેટીએમ ઓનલાઈન તમે અમને ટ્રાન્સફર કરીને તમારી સીટ બુક કરી શકો છો તો જો જો તમારા બાળકમાં કંઈક નાની મોટી કમી છે અને તમને એમ લાગે છે કે ભાઈ મારું બાળક કંઈક પાછળ રહી જાય છે તો એના માટેના કયા ઉપચાર હોવા જોઈએ એ ખાસ ધ્યાનમાં રાખો અને મિત્રો મેં જોયું છે અત્યારે કે જે બાળક એંસી ટકા લાવે છે એ બાળક મા બાપને રિઝલ્ટ્સ બતાવતા બતાવતા ડરે છે કારણ મા બાપે નેવું ટકાનો ટાર્ગેટ આપેલો એને અને એને એંસી આવ્યા તો મિત્રો બાળકને એની કેપેસિટીમાં કામ કરવા દો અને આવું કોઈ પ્રેશર બચ્ચાઓ પર બનાવો નહીં મેં કીધું એવી રીતના બચ્ચાઓની નર્વસ સિસ્ટમ ખૂબ નાજુક છે અને જો તમે એની પર આવા પ્રેશર મૂકશો આવા દબાણ મૂકશો તો તમારું બાળક બહુ નાની ઉંમરમાં નર્વસ સિસ્ટમ ડાઉન થવાને લઈને નબળું પડશે અને એના જીવનમાં આગળ નહીં વધી શકે તો આ બધી વસ્તુઓનો મેળ કઈ રીતે કરવું આપણા જીવનને કઈ રીતે આગળ લઈ જવું આપણા બચ્ચાને કઈ રીતે આપણે એને ટ્રીટ કરવું જોઈએ એને શું સમજાવવું જોઈએ એની પાસે કઈ રીતે આપણે કામ લેવું જોઈએ આ બધું જો તમારે જાણવું છે તો ચોક્કસ આવો સેમિનાર નંબર તેર રોગ મહારોગ ભાગ બે ચાલો બદલીએ જિંદગી